કેશોદ નગરપાલિકામાં સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી પત્ર રજૂ કરવા ઉમેદવારો ઉમટ્યા. સોશિયલ ડિસ્ટન્સના અભાવ સાથે આચારસંહિતાનો ભંગ. ડીજેની પરવાનગી વગર જાહેરમાં ડીજેના તાલે જાહેર માર્ગોમાં ટ્રાફિક જામ. આચારસંહિતા હોવા છતાં પાર્ટીના ઝંડા લાગ્યા વીજપોલ પર. નાયબ કલેક્ટર કચેરીમાં માનવ મેદની ઉમટી પડી. તમામ પક્ષના ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે ઉમેદવારી પત્રો. ઉમેદવારી પત્રો રજૂ કરવામાં જોવા મળી રહી છે ભારે ભીડ. આવતીકાલે પણ રજૂ થશે ઉમેદવારી પત્રો. આચારસંહિતા ભંગ બદલ જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ. રિપોર્ટર દિનેશ મેડા, કેશોદ. આજરોજ કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો રજૂ કરવા માટે જે નાયબ કલેક્ટર કચેરી આવેલા, તો એની અંદર આ લોકોને જે વાહનની અંદર ડીજે વગાડવાની જે છૂટ છે એ અમે જાણ્યા ત્યાં સુધી એ લોકોને ખાલી માત્ર ને માત્ર માઇક વગાડવાની પરમિશન આપવામાં આવેલી હતી. છતાં ડીજે વગાડીને વાજતે ગાજતે જ્યારે વળગોળો કાઢ્યો એ રીતે વળગોળો કાઢી અને ઉમેદવારી પત્રો રજૂ કરવા આવેલ અને જેઈબીના અને ટેલિફોનના થાંભલા ઉપર પોતાના પક્ષના ધજા લગાડી અને આચારસંહિતાનું ભંગ કરેલ છે. તો ભારતીય જનતા પાર્ટી છે એ આજે રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં સત્તા છે, તો અહીંના આગેવાનો અને કાર્યકરો સત્તાના મોહમાં આજે આંધળા થઈ અને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એની સામે કાયદેસર પગલાં ભરવામાં આવે એવી અમારી માગણી છે.